સમાચાર જૂનાગઢથી જ્યાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી તબીબો ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો છે જે મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એક્શનમાં આવ્યા હતા અને સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જેમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ગોર બેદરકારી સામે આવી ગઈ છે ધારાસભ્ય જોયું તો હોસ્પિટલમાં ફરજ પરના અનેક તબીબો ગેરહાજર રહ્યા હતા માત્ર બે તબીબો જ ઓપીડીમાં જોવા મળ્યા હતા જે અંગે સંજય કોરડીયાએ કહ્યું છે કે અનેક રજૂઆતો બાદ પણ તબીબો સુધરતા જ નથી આજે ઘણા પેશન્ટોની ફરિયાદ આવી કે બપોર પછી મોટી ભાગની ઓપીડીઓ ચાલતી નથી અને બંધ હોય છે અને ડૉક્ટર હાજર હોતા નથી એ અનુસંધાને આજે ઓચિંતી હોસ્પિટલની મુલાકાત લેતા ઘણા ડિપાર્ટમેન્ટોની અંદર તાળા માર્યા છે ઘણા ડિપાર્ટમેન્ટમાં જુનિયર સિનિયર ડૉક્ટરો બેઠા છે અને બે ત્રણ વિભાગની અંદર ડોક્ટરો હાજર હતા એટલે પંચોતેરથી એંસી ટકા ડિપાર્ટમેન્ટમાં કોઈ હોતું જ નથી ડોક્ટર નકુન મેડમ અને ડૉક્ટર મહેતા આ બંને વ્યક્તિઓ ત્રીજી વખત પણ બે વખત સૂચના આપવા છતાં પણ એમને કોઈ એક્ટિવિટી થતી નથી મને એવું લાગે છે કે આ બંને વ્યક્તિ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની અંદર આ લોકો પાસેથી પોતે કંઈક લેતા હોય અને હાજરી ન પુરાવી અને ગમે ત્યાં સેવા કરવી એ કામ કરી રહ્યા છે તો એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ તાત્કાલિક અસરથી આ બંનેને સસ્પેન્ડ કરવા જોઈએ